આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના પ્રવાસન સ્થળો પર ધસારો જોવા મળ્યો છે। હાલ રાજ્યમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના પરિવાર સાથે બહાર ફરવાનું પસંદ કરતા હોય છે। ગુજરાત પ્રવાસન વિભાગની યાદી મુજબ રાજ્યમાં 11 થી 20 નવેમ્બર 2023 સુધી 10 દિવસના સમયગાળામાં રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42,75,952 લોકોએ મુલાકાત લીધી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિવન, સીમા દર્શન નડાબેટ અને ગિરનાર રોપવેના સ્થાન મોખરે રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો TRBના જવાનોને છૂટા કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં TRB જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકૂફ રખાયો છે। TRB જવાનો અંગે નિર્ણય લેવા માટે યોજાયેલી બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા। નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં પોતાને રાણીબાના નામથી ઓળખાવતી યુવતીએ દલિત યુવકને માર માર્યો અને જાતિનું અપમાન કર્યું હતું। સૂત્ર મુજબ યુવતીને ત્યાં કામ કરતા દલિત યુવકને પગાર મામલે માર માર્યો હતો। દલિત યુવકે 16 દિવસનો પગાર માગ્યો તો યુવતી અને તેના ભાઈઓએ યુવકને ચામડાના પટ્ટાથી માર્યો અને યુવતીનું પગરખું મોઢામાં લેવડાવીને માફી માગતો વીડિયો બનાવ્યો હતો। યુવતી સહિત 6 સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈન્યએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે। જમ્મુ કાશ્મીરમાં સૈન્યને ફરીથી સફળતા મળી છે। રાજૌરીના બાજીમલમાં સુરક્ષાદળના જવાનોએ એક ઓપરેશન દરમિયાન 2 આતંકીઓને ઠાર કર્યા હતા। તેમની પાસેથી દારૂગોળો અને હથિયારો પણ મળી આવ્યા છે। એક આતંકીની ઓળખાણ તરીકે થઈ છે, જે સ્નાઇપર તેમજ બોમ્બ બનાવવામાં માહેર હતો। તે લશ્કરે તૈયબામાં કામ કરી રહેલા કારીની શોધ ઘણા સમયથી સૈન્ય કરી રહી હતી। ઉપરાંત કેટલા ઘણા દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 4 જવાન પણ શહીદ થયા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।